જાહેર મહાસભાનું આયોજન કરાયું. મોરબી પાટીદાર સમાજની દીકરીઓ અને ઉદ્યોગપતિઓ વિશે ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં તારીખ 9 એપ્રિલની સાંજે મોરબીમાં જાહેર મહાસભા યોજાઈ હતી, જેમાં પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓ અને સિરામિક એસોસિએશનના પ્રમુખો સહિતના હાજર રહ્યા હતા અને આગામી સમયમાં કાજલ હિન્દુસ્તાની જ્યાં સુધી માફી ન માંગે ત્યાં સુધી તેને પાટીદારોના એક પણ કાર્યક્રમમાં કોઈ પણ જગ્યાએ સ્ટેજ ઉપર પગ રાખવા નહીં દેવામાં આવે તેવું એલાન મોરબીના પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવ્યું છે અને કાજલ હિન્દુસ્તાનીને હવેથી કાફર પાકિસ્તાનીના નામથી બોલાવવા પાટીદારોએ આહવાન કર્યું છે. આ બાબતે વાત કરીએ તો થોડા સમય પહેલાં સુરતમાં યોજાયેલા એક કાર્યક્રમની અંદર કાજલ હિન્દુસ્તાની દ્વારા મોરબી પાટીદાર સમાજની દીકરીઓ વિશે અને ઉદ્યોગપતિઓ વિશે જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી તેથી મોરબીના પાટીદાર સમાજમાં ભારે રોષ ફેલાયો છે. અગાઉ રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, તેમજ મોરબીની કોર્ટમાં બદનક્ષીની ફોજદારી ફરિયાદ પણ કરવામાં આવી છે. તેમ છતાં હજુ સુધી કાજલ હિન્દુસ્તાની દ્વારા મોરબી પાટીદાર સમાજની માફી માંગવામાં આવી નથી. ત્યારે મોરબીમાં મંગળવારે રાત્રે 8 વાગ્યે બાપા સીતારામ ચોક ખાતે પાટીદાર સમાજની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો, મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખો તેમજ વિશાળ સંખ્યામાં પાટીદાર સમાજના ભાઈ બહેનો હાજર રહ્યા હતા અને ખાસ કરીને જે ઘટના મોરબીમાં બની જ ન હતી તે ઘટનાનો મનઘડત ઉલ્લેખ કાજલ હિન્દુસ્તાની દ્વારા જે રીતે સ્ટેજ ઉપરથી કરવામાં આવ્યું છે તેનો સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો હતો અને આ સ્ટેજ પરથી પાટીદાર સમાજના યુવા આગેવાન ટીડી પટેલ તેની તેજાબી ભાષામાં એવું એલાન કરવામાં આવ્યું હતું કે આજ સુધી જેને લોકો કાજલ હિન્દુસ્તાની નામથી ઓળખતા હતા તેને હવે મોરબીનો પાટીદાર સમાજ કાફર પાકિસ્તાનીના નામથી બોલાવશે, તેમજ આગામી સમયમાં જ્યાં સુધી તે મોરબીના પાટીદાર સમાજની માફી ન માંગે ત્યાં સુધી તેને ન માત્ર મોરબીમાં જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ પાટીદાર સમાજના કાર્યક્રમોમાં સ્ટેજ ઉપર સ્થાન આપવામાં નહીં આવે તેવું એલાન કર્યું હતું અને આગામી સમયમાં હજુ પણ કાજલ હિન્દુસ્તાની સામે કોર્ટમાં બદનક્ષીની ફરિયાદો કરવામાં આવશે તેવું પણ પાટીદાર સમાજના અગ્રણીઓએ જણાવ્યું છે. રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, મોરબી. જે કાજલ હિન્દુસ્તાન નામની એક વિકૃત માનસિકતા ધરાવતી યુવતીએ મોરબી પાટીદાર સમાજની દીકરીઓ ઉપર ખૂબ જ ગંભીર કહી શકાય એવા શબ્દોમાં ખોટો જે આક્ષેપ કર્યો છે તો એની વિરુદ્ધમાં અમે એને માફી માગવા માટે સમાજે રિક્વેસ્ટ કરેલી, પરંતુ એમને એમની અકળતા દાખવી અને સમાજની જે લાગણી હતી એ દુભાવેલી છે તો એને માફી મગાવવા માટે અને સમાજને એકત્રિત કરી અને જાગૃત કરવા માટે આજે અમે મહાસંમેલનનું આયોજન કરેલું. અત્યારે આ મહાસંમેલનથી જો એ માફી માગી લે તો ઠીક છે, નહીંતર અત્યારે ચૂંટણીનો માહોલ છે અને ચૂંટણીના માહોલ દરમિયાન અમે કંઈ નવી કોઈ પ્રવૃત્તિ કરવા માગતા નથી, પરંતુ ચૂંટણીના પતી ગયા પછી આમને અમે માફી મગાવીને જંપીશું એના માટે અમારે ન્યાય લડત જે કાંઈ આપવી પડે એ અમે આપવા માટે તૈયાર છીએ, પરંતુ ચૂંટણી પતી ગયા પછી.